एसी अने वीस नो गुरुत्तम सामान्य अवयव शोधो। गुरुत्तम सामान्य अवयव एटले के गुसा अ तमने थोड़ो अघरो शब्द लागे, परंतु तेनो अर्थ ए थाय के एवी सौथी मोटी संख्या कई छे जेना वडे एसी अने वीस ने भागी शकाय। आ उदाहरण एकदम सरल होय एवुं लागे छे, कारण के एसी ने वीस वडे भागी शकाय, अथवा जो तेने बीजी रीते कहेवुं होय तो एसी ने वीस वडे निशेष भागी शकाय। તેથી એસી અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ વીસ થાય। વીસ બરાબર વીસ ગુણ્યા એક અને એસી બરાબર વીસ ગુણ્યા ચાર થાય, તો આપણે અહીં વીસ લખીશું। જવાબ ચકાસીએ, બીજું ઉદાહરણ જોઈએ। પાંત્રીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો। આ પ્રશ્નને ઉકેલવા આપણને કાગળની જરૂર પડશે। પાંત્રીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે તેને આ પ્રમાણે લખીશું। પાંત્રીસ અને વીસ નો ગુસાઅ આપણે તેને આ પ્રમાણે લખીશું। અહીં આ પાંત્રીસ કોમા વીસ, તેને શોધવા માટેની બે રીત છે। એક રીત એ છે કે તમે આ બંને સંખ્યાના દરેક અવયવની યાદી બનાવી શકો અને પછી તે યાદીમાં મહત્તમ અવયવ કયો છે તે શોધી શકો। ઉદાહરણ તરીકે અહીં મારી પાસે પાંત્રીસ છે, તો હવે આપણે પાંત્રીસ ને એક ગુણ્યા પાંત્રીસ તરીકે દર્શાવી શકીએ। આપણે તેને પાંચ ગુણ્યા સાત તરીકે પણ દર્શાવી શકીએ। આમ એક, પાંચ, સાત અને પાંત્રીસ એ પાંત્રીસના અવયવ થશે, અથવા તમે તેને પાંત્રીસના ભાજક પણ કહી શકો। હવે જો આપણે વીસની વાત કરીએ તો તેના અવયવ કયા કયા થાય? એક ગુણ્યા વીસ વીસ થશે, બે ગુણ્યા દસ પણ વીસ થાય, તેમજ ચાર ગુણ્યા પાંચ પણ વીસ થાય। તો હવે અહીં મહત્તમ અવયવ કયો છે? તમે અહીં જોઈ શકો કે મહત્તમ સામાન્ય અવયવ પાંચ છે। આમ પાંત્રીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ પાંચ થાય। તો આપણે હવે અહીં જવાબ ચકાસીએ અને હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ। ચુમ્માલીસ અને સોળ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો। તો હવે આપણે ચુમ્માલીસ અને સોળ નો ગુસાઅ શોધવાનો છે। તો હવે આપણે ચુમ્માલીસ અને સોળ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માંગીએ છીએ। તેને શોધવા માટેની બે રીત છે। અગાઉના ઉદાહરણમાં મેં બધા જ અવયવોની યાદી બનાવી હતી અને તેમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવ શોધ્યો હતો। હવે જો આપણે ચુમ્માલીસ ની વાત કરીએ તો તેના બધા જ અવયવ કયા કયા થશે? તે એક ગુણ્યા ચુમ્માલીસ થાય, તે બે ગુણ્યા બાવીસ થશે અને તે ચાર ગુણ્યા અગિયાર થાય। તેવી જ રીતે જો આપણે સોળ ની વાત કરીએ તો તેના બધા જ અવયવ કયા કયા થાય? એક ગુણ્યા સોળ થાય, ત્યારબાદ બે ગુણ્યા આઠ પણ સોળ જ થાય અને ચાર ગુણ્યા ચાર પણ સોળ થાય। હવે તેમનામાં સામાન્ય અવયવ કયા કયા છે? તેમનો પ્રથમ સામાન્ય અવયવ એક છે, ત્યારબાદ બીજો સામાન્ય અવયવ બે છે અને ત્રીજો સામાન્ય અવયવ ચાર છે। હવે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે? તે ચાર થશે। આમ ચુમ્માલીસ અને સોળ નો ગુસાઅ ચાર થાય। મેં તમને બીજી રીત વિશે પણ વાત કરી હતી, હવે હું તમને તે રીત બતાવીશ। તે રીતમાં અવિભાજ્ય અવયવીકરણનો સમાવેશ થાય છે। જો આપણે અવિભાજ્ય અવયવની વાત કરીએ તો ચુમ્માલીસ એ બે વડે વિભાજ્ય છે, બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ થાય અને બાવીસ પણ બે વડે વિભાજ્ય છે, બે ગુણ્યા અગિયાર ચુમ્માલીસ થાય, બે ગુણ્યા અગિયાર બાવીસ થાય। તેવી જ રીતે સોળ લઈએ તો હવે સોળના બે અવયવ ચાર ગુણ્યા ચાર થશે। ચારના ફરીથી અવયવ પાડીએ તો તે બે ગુણ્યા બે થાય। તેવી જ રીતે અહીં પણ બે ગુણ્યા બે। તો હવે આ ચુમ્માલીસ અને સોળના અવિભાજ્ય અવયવમાં કયા કયા સામાન્ય અવયવનો સમાવેશ થાય છે જેનાથી આપણે મોટી સંખ્યા બનાવી શકીએ? તો હવે આ ચુમ્માલીસ અને સોળના અવિભાજ્ય અવયવમાં કયા સામાન્ય અવયવનો સમાવેશ થાય છે? તમે અહીં જોઈ શકો કે અહીં આ બે બે વખત છે અને અહીં તે ચાર વખત છે, માટે આપણે અહીંથી બે ને બે વખત લઈ શકીએ, માટે બે ગુણ્યા બે ચાર થાય। આમ ચુમ્માલીસ અને સોળ નો ગુસાઅ ચાર થશે। જો આ બંનેમાં કંઈ પણ સામાન્ય ન હોય તો તેમનો ગુસાઅ
एक थाय। हूँ तमने एक बीजो उदाहरण आपीश जेथी तमने आ समझाई जाए। धारो के आपणे 105 अने 30 नो गुरुत्तम सामान्य अवयव एटले के गुसा अ शोधवा मांगीए छीए। हवे आपणे अहीं 105 ना अविभाज्य अवयव लखीए। 105 એ 5 વડે વિભાજ્ય છે। 5 ગુણ્યા 21 105 થાય। અને જો આપણે 21 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે 3 અને 7 છે। આમ અહીં 105 ના અવયવ 3 ગુણ્યા 5 ગુણ્યા 7 થશે। હવે આપણે 30 ના અવિભાજ્ય અવયવ શોધીએ। 3 ગુણ્યા 10 અને 10 ના અવિભાજ્ય અવયવ શોધીએ તો તે 2 ગુણ્યા 5 થશે। આમ 30 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 થાય। તો હવે અહીં આ બંનેમાં કયા અવયવ એવા છે જે સામાન્ય છે? તમે અહીં જોઈ શકો કે આ બંનેમાં 3 નો સમાવેશ થાય છે અને આ બંનેમાં 5 નો પણ સમાવેશ થાય છે। તેથી અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ આ બંનેનો ગુણાકાર થશે। આમ 105 અને 30 નો ગુસા 3 ગુણ્યા 5 એટલે 15 થાય। આમ તમે કોઈ પણ રીતે ગુસા શોધી શકો। તમે બધા જ અવયવોની યાદી બનાવો, તેમાંથી સામાન્ય અવયવ શોધો અને પછી તે સામાન્ય અવયવમાંથી કયો અવયવ મહત્તમ છે તે શોધો। અથવા તમે આ રીતે સંખ્યાના અવિભાજ્ય અવયવ લખો અને પછી તે અવિભાજ્ય સંખ્યાનો મહત્તમ ગણ કયો છે તે શોધો અને પછી તે સામાન્ય અવયવોનો ગુણાકાર તમારો ગુસા થશે। અહીં મહત્તમ સંખ્યા 15 છે, જેના વડે આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરી શકાય